તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતીને લઈને પત્ર સાંસદ પ્રભુ વસાવાએ સીએમ અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. શિક્ષકોની ભરતીમાં સંખ્યા વધારવા પત્ર લખ્યો. 7500ના બદલે 15000 જગ્યા પર ભરતી કરવા માંગ કરવામાં આવી. ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી છે. સાથે વય મર્યાદાને ધ્યાનમાં રાખીને સંખ્યા વધારવા રજૂઆત કરવામાં આવી. હિરેન વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. હિરેન, 7500ની ભરતીની જગ્યાએ 15000ની ભરતી કરવામાં આવે તેવી પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે, શું વધુ વિગતો? સ્વાભાવિક રીતે રાજ્યમાં જે પ્રકારે અત્યારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ખાલી જગ્યાઓ છે શિક્ષકોની, એ શિક્ષકોની જગ્યામાં વધારો કરવાની માંગણી કરવામાં આવી હતી. અને એના જ ભાગરૂપે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રભુ વસાવાએ રાજ્ય સરકારને એટલે કે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે કે આમાં 7500ના બદલે 15000 એટલે કે બે ગણી સંખ્યા છે તે વધારવી જોઈએ. અને એ પ્રકારનો પત્ર વય મર્યાદાને ઉમેદવારોને ધ્યાનમાં રાખી આ પત્ર લખવામાં આવ્યો છે કે જેમણે પરીક્ષા અગાઉ આપેલી છે અને એમના છેલ્લું વર્ષ છે, ઉંમર પૂરો થઈ જાય છે અને પછી સરકારી નોકરી માટે એપ્લાય ન કરી શકે એવા લોકો પણ એમાં લાભ લઈ શકે હેતુથી 7500ના બદલે 15000 જગ્યાઓ પર ભરતી કરવાની માંગણી કરી છે. આભાર હિરેન તમામ વિગતો માટે.